હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારા આ વિડીયોમાં તો આજે આપણે ધોરણ છના ચૌદ દસ બે હજાર બાવીસ શુક્રવારના રોજ આયોજિત અંગ્રેજી વિષયના પેપરનું સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ મિત્રો પ્રશ્ન એક છે કે નીચે આપેલ ફકરો વાંચી અને આપેલ પ્રશ્નોના જવાબ આપો તો જ્યારે પણ આ ફકરાવાળા પ્રશ્નો હોય ત્યારે શાંતિથી બે વખત ફકરાને વાંચી લેવાનું અને પછી એમાંથી શોધીને જવાબ લખવાના છે જેમાં પહેલું પ્રશ્ન છે કે હુ ઇઝ ધ ક્લાસ ટીચર તો મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર બીજું પ્રશ્ન છે કે વોટ ટાઈપ ઓફ ક્લોઝ ડીડ મિસ્ટર જોશી વિયર તો મિત્રો અહીં લખવામાં આવ્યું છે ગ્રાફમાં કે હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ કે એ ક્યારેય પણ ગરમ વોર્મ એટલે ગરમ કપડાં પહેરતા નહોતા એટલે મેં એ ધ્યાનમાં લઈને એનો જવાબ લખ્યો છે કે મિસ્ટર જોશી વિયર લાઇટ ક્લોથ મતલબ એ ગરમ કપડાં પહેરતા નહોતા પણ એ હલકા કપડાં પહેરતા હતા ત્રીજું છે ડીડ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફીલ હોટ તો ફકરામાંથી જોઈને મેં લખ્યું છે કે નો સ્ટુડન્ટ્સ ફૅ કોલ્ડ જે અહીં લખેલું છે પાંચમું છે કે વાય ધ રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર કેમ કે ઇટ વોઝ રેનિંગ હેવીલી તો અહીં મેં એ જ જોઈને જવાબ લખ્યો છે કે બિકોઝ ઇટ વોઝ હેવી રેઇન મિત્રો પ્રશ્ન બે છે કે આપેલ સમયને ઘડિયાળમાં દોરી તેમાં દર્શાવો તો અહીં છે ફાઇવ ઓ ક્લોક તો આને આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દોરવાનું છે શાંત ચિત્તથી તમે જોઈ લો હવે બીજું છે ક્વાર્ટર ટુ ટુ આને પણ આ આકૃતિમાં દોર્યા પ્રમાણે દોરવાનું છે ત્રીજું છે ક્વાર્ટર પાસ્ટ સેવન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ પ્રમાણે એને પણ દોરવાનું છે ચોથું છે હાફ પાસ્ટ નાઇન તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આને આ જ રીતથી દોરવાનું છે પાંચમું છે નાઇન ઓ ક્લોક સેલું છે આને પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરવાનું છે મિત્રો પ્રશ્ન ત્રણ છે કે નીચે આપેલ શબ્દોમાંથી સાચું રાઇમિંગ વર્ડ શોધીને તેના ઉપર ગોળની નિશાની કરી કરવાની છે મેં રાઇમિંગ વર્ડ્સ ઉપર ચોરસની નિશાની કરી છે તો પેનનું સાચું રાઇમિંગ વર્ડ્સ થશે હેન એટલે છેલ્લેના એક કે બે ત્રણ અક્ષરો મળવા જોઈએ બોલવામાં અને લખવામાંય ત્યારે એ રાઇમિંગ વર્ડ્સ ગણાય છે કે પેનનું હેન ટેબલનું સ્ટેબલ બેગનું ટેગ ફાઇટનું લાઇટ ડઝનનું ફ્રોઝન બીજું છે કોન્સમાં આપેલા શબ્દોએ લાકડામાંથી બનતી વસ્તુ અને લોખંડમાંથી બનતી વસ્તુમાં વર્ગીકરણ કરો તો અહીં છે વુડન થિંગ્સ એટલે કે લાકડામાંથી બનતી વસ્તુઓને ઉપર લખવાનું છે ને આયરન થિંગ્સ એટલે કે લોખંડમાંથી બનતી વસ્તુઓને નીચે લખવાનું છે તો વુડન થિંગ્સમાં આવશે હટ પેપર પેન્સિલ ડોર અને ફર્નિચર આયરન થિંગ્સમાં આવશે કાર સીઝર એટલે કાતર સ્ક્રૂ નીડલ્સ શોય અને સાયકલ આવશે હવે છે ચોથો પ્રશ્ન કોન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો તો અહીં શોપકીપર કહે છે વેલકમ સર કેન આઈ હેલ્પ યુ કસ્ટમર કહે છે યસ સર આઈ વોન્ટ સમ ગ્રોસરી હું થોડો કિરાણાનો સામાન ઈચ્છું છું ફરીથી શોપકીપર કહે છે હાઉ મચ યુ નીટ કેટલું જોઈએ તમને કસ્ટમર કહે છે બે કેજી ઓફ સુગર એક લીટર ઓફ ઓઇલ પાંચસો ગ્રામ ઓફ ટી દેન સુ શોપકીપર ઓકે સર આઈ મેક ઇટ રેડી ફોર ઇટ હવે પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જવાબ તરીકે આવે એવા પ્રશ્નો બનાવો તો મિત્રો આમાં આપણે એકસાથે બે કે ત્રણ જાતના પ્રશ્નો બનાવી શકીએ છીએ પણ મેં એક એક જ પ્રશ્ન બનાવ્યા છે તમે એનાથી વધારે પણ લખી શકો છો પહેલું છે કે મિસ્ટર રાવલ ઇઝ ગોઈંગ ટુ ઓફિસ તો આમાં મેં વિયરથી આને બનાવ્યું છે કે વેયર ઇઝ મિસ્ટર રાવલ ગોઈંગ બીજું તમે આને હુથી પણ બનાવી શકો છો કે હુ ઇઝ ગોઈંગ ટુ ઓફિસ પ્રશ્ન બે છે રોશન અને તેજલ વર એટ ધ રેલવે સ્ટેશન યસ્ટરડે મેં આને હુંથી બનાવ્યું છે કે હુ વર એટ ધ રેલવે સ્ટેશન યસ્ટરડે યસ્ટરડે કાલે રેલવે સ્ટેશન ઉપર કોણ હતું અહીં આ પ્રશ્નને આપણે વ્હીરથી પણ બનાવી શકીએ કે વ્હીયર વર રોશન એન્ડ તેજલ યસ્ટરડે રોશન એન્ડ તેજલ કાલે ક્યાં હતા ત્રીજો પ્રશ્ન છે વી સેલિબ્રેટ ટીચર્સ ડે ઓન ઓન ધ ફિફ્થ સેપ્ટેમ્બર મેં આને વેનથી બનાવ્યો છે પ્રશ્ન કે વેન ડઝ વી સેલિબ્રેટ ટીચર્સ ડે આપણે ટીચર્સ ડે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ મિત્રો ચોથો પ્રશ્ન છે હેતલ સ્ટેડ એટ હોમ બિકોઝ સી વોઝ ઇલ તો અહીં મેં થી આ પ્રશ્નને બનાવ્યો છે કે વાય ડીડ હે હેતલ સ્ટે એટ હોમ હેતલ શા માટે ઘરે રોકાઈ હતી પાંચમો પ્રશ્ન છે કે દેયર આર સેવન કલર્સ ઇન રેઇનબો વી સી રેઇનબો ઇન ધ સ્કાય તો મિત્રો અહીંયા જગ્યા ઓછી હોવાથી મેં લખ્યું નથી પણ હું તમને મૌખિક કહી દઉં છું કે આને આપણે દેયર આર સેવન કલર્સ એટલે કે હાઉ મેનીથી પણ બનાવી શકીએ છીએ કે હાઉ મેની કલર્સ આર દેયર ઇન રેઇનબો વેઅર સી રેઇનબો ઇન ધ સ્કાય તો આ સેકન્ડ જે પાર્ટ છે એને આપણે વેયરથી બનાવી શકીએ છીએ કે વેર ડઝ વી સી રેનબો આ રીતે છઠ્ઠું છે કે નીચે આપેલ શબ્દ માટે યોગ્ય વિકલ્પ અથવા સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ લખવાનો છે તો આમાં નોઈઝ તો નોઈઝ માટે આપણે લખી શકીએ છીએ સાઉન્ડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ લાઉડ અને એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ બીજું છે ફેચ એને આપણે કલેક્ટેડ લખી શકીએ ફાઇનનું મતલબ થાય છે મની ટુ પે એઝ પનિશ કે આપણે જે દંડ તરીકે રૂપિયા ભરીએ છીએ એને ફાઇન કહેવામાં આવે છે વિસ્પટ ટોકડ સ્લોલી ધીમે ધીમે બોલુંને વિસ્પટ કહેવામાં આવે છે એપ્રોચડ એટલે કોલ્ડ કે મારી પહોંચ ક્યાં સુધી છે એ એપ્રોચ કહેવાય છે પછી છે બી કોન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીં છે ધ ગર્લ બ્લેન્ક ઓલ ધ એપલ્સ મતલબ ખાલી જગ્યામાં આવશે એટ ઈટનું સેકન્ડ બીજું ભૂત પ્રદંત છે એટ કે ધ ગર્લ એટ ઓલ એપલ્સ બીજું છે એ સેલર સેલ્સ થિંક ઇન માર્કેટ એક વેપારી વસ્તુને માર્કેટમાં વેચી રહ્યો છે માય હાઉસ ઇઝ ઓન ધ ફિફ્થ ફ્લોર આ એફ એલ ડબલ ઓ આર ફ્લોર એટલે માળો અને એફ એલ આર થાય છે પેલું લોટ એને લોટ કહેવાય તો આપણે અહીં મારું ઘર એ પાંચમા ફ્લોરે છે એફ એલ ડબલ ઓ આર ફ્લોરનો ઉપયોગ કરીશું ચોથું છે વી સી વિથ અવર આઈઝ અમે અમારી આંખોથી જોઈ શકીએ છીએ એસ ડબલ ઈ આવશે આમાં અને અહીં બીજું છે એસ ઇ એ આપવામાં આવ્યું છે એનું મતલબ થાય છે સમુદ્ર પાંચમું છે મિસ્ટર શાહ હેઝ અ ડૉટર એન્ડ એ સન મિસ્ટર શાહ પાસે એક દીકરીનો દીકરો છે અહીં એ એસયુ એન પણ આપવામાં આવ્યું છે એનું મતલબ થાય છે સૂર્ય મિત્રો હવે સાતમો પ્રશ્ન છે કે નીચે આપેલ કોઠાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પહેલાં તો આ કોઠાને શાંતિથી જોઈ લેવાનું અને એના પરથી આ જવાબો લખવાના છે કે હુઝ વેઇટ ઇઝ મોર અહીં બે નામ આપ્યા છે સ્વપ્નિલ અને ગીતાંશ તો ગોઠામાંથી જોઈને ખબર પડે છે કે સ્વપ્નિલનું વજન વીસ કિલોગ્રામ છે અને ગીતાંશનો પચીસ એટલે જવાબમાં આવશે કે ગીતાંશ વેટ ઇઝ મોર દેન સ્વપ્નીલ બીજું છે વોટ ઇઝ ગીતાંશ બર્થ તો અહીં બંનેની બર્થ ડેટ આપવામાં આવી છે એમાંથી જોઈને ખબર પડે છે કે ગીતાંશની બર્થડેટ ગીતાંશ બર્થ ઇઝ ટ્વેન્ટી સિક્સ ટેન્થ ટુ થાઉઝન્ડ વન ત્રીજું છે વોટ ઇઝ ધ લેન્થ ઓફ સ્વપ્નિલસ નોઝ તો અહીં બંનેની નોઝની પણ લેન્થ આપવામાં આવી છે તો આ કોઠાનો અભ્યાસ કરીને ખબર પડે છે કે સ્વપ્નિલ સોઝ લેન્થ ઇઝ ફોર સેન્ટીમીટર ઇઝ ગીતાન્સ ટોલર ધેન સ્વપ્નિલ તો અહીં આ બંનેની હાઈટ આપી છે એટલે ખબર પડે છે કે બંનેની હાઈટ સમાન છે એટલે અહીં લખ્યું છે મેં જવાબ નો બુથ હેવ ઇક્વલ હાઈટ પાંચમું છે કે હુ ઇઝ ઓલ્ડર એમોંગ ગીતાન્સ એન્ડ સ્વપ્નિલ તો આમાં આવશે કે આ બેમાંથી મોટું કોણ છે તો બર્થડે જોતાં જોતા ખબર પડે છે કે સ્વપ્નિલ ઇઝ મોર ઓલ્ડર દેન ગીતાન્સ મિત્રો હવે આઠ આઠમો પ્રશ્ન છે કે નીચેના વાક્યો વાંચો અને યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તો પહેલું પ્રશ્ન છે કે આઈ ગોટ ચોકલેટ કેક એન્ડ ગિફ્ટ ઇન બર્થડે ડે તો અહીં સુધી છેલ્લે પૂર્ણ વિરામ આવશે બીજું છે વેર આર યુ ગોઈંગ તમે ક્યાં જાઓ છો તો આ એક પ્રશ્નવાચક વાક્ય છે એટલે અહીં પ્રશ્નાર્થનું ચિહ્ન આવશે ત્રીજું છે વોટ ઇઝ એ બ્યુટિફુલ વોટ એ બ્યુટિફુલ ડ્રેસ એટલે આ ઉદ્ગાર વાક્ય છે એટલે અહીં છેલ્લે ઉદ્ગાર વાચક ચિહ્ન આવશે પાંચમું છે હેવ યુ સીન માય બુક તમે મારી બુક જોઈ છે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આની પાછળ પ્રશ્નાર્થનો ચિહ્ન આવશે વી શુડ ઓબે અવર એલ્ડર્સ અમને પોતાનાથી મોટાઓની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તો અહીં વિરામની નિશાની આવશે